સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુખી વરસી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના 9 તાલુકામાંથી 8 તાલુકામાં મેઘમહેર થવા પામી છે ત્યારે માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નહીં પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે પોતાનો પાક નિષ્ફળ નહીં જાય માટે ગ્રામજનો ગામના મંદિરોમાં 12 કલાકનું ભજન કરી રહ્યા છે જેમાં ગામના બાળકો મહિલાઓ અને વૃદ્ધો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે હે મેઘરાજા મન મૂકી ઓલપાડ તાલુકામાં વરસો જેથી જગતનો તાત મોટા નુકસાનીમાંથી બચી છે આમ તો સમગ્ર ગુજરાતમાં અંધારું થતાં બધા પોતાના મકાનોમાં સૂઈ જાય છે પરંતુ ઓલપાડ તાલુકાના લોકોની રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે જેનું કારણ મેઘરાજા રિસાઈ ગયા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ વરસ્યો છે નવસારી વલસાડ અને સુરત જિલ્લો પાણી પાણી થઈ ગયો છે પણ માત્ર ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 135 mm વરસાદ એટલે કે માત્ર 5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ ડાંગરની વાવણી કરી દીધી હતી જ્યારે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી નહોતી પણ હવે વરસાદ ખેંચાઈ જતા નહિવત વરસાદના પગલે ખેડૂતો પોતાના પાક નિષ્ફળ થવાની બીકે ફફડી રહ્યા છે સરકારની યોજના માત્ર યોજના બનીને રહી ગઈ છે ત્યારે ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ઓલપાડ તાલુકાના તેના બરબોધન અને દિહણ જેવા ગામોના લોકો વરસાદ નહીં પડતા ભગવાનની શરણમાં પહોંચી પ્રાર્થના કરી રહ્યા છે સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે સુરતના 9 તાલુકામાં માત્ર ઓલપાડ તાલુકામાં વરસાદ નથી જેના કારણે ઓલપાડ તાલુકાના ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો ગત વર્ષે પણ ડાંગરની ખેતીથી વંચિત રહ્યા હતા સાથે સાથે સિંચાઈના પાણી પણ નહીં મળતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી હતી જોકે ચાલુ વર્ષે શરૂઆતમાં સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાની સવારે આવી ચડી હતી અને શરૂઆતમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા ઓલપાડ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે શરૂઆતમાં જેઓએ ડાંગરની વાવણી કરી હતી તેઓનો પાક નિષ્ફળ ગયો છે અને જે ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા હતા તેઓ ડાંગરનો પાક લઈ શક્યા નથી આવા સમયે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધવી વ્યાજબી થાય છે ત્યારે ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 135 mm વરસાદ એટલે કે માત્ર 5 ઇંચ જેટલો જ વરસાદ પડતા ખેડૂતો ભગવાનના શરણમાં પહોંચ્યા છે દિહણ ગામના ખેડૂતો ભગવાનને ગામના મહાદેવ અને માતાજીની શરણમાં ગયા છે અને સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધી ભજન કરી મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઓલપાડ તાલુકાના ગામડાના લોકો ઠેર ઠેર ગામના મંદિરોમાં ભજન કીર્તન કરી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ઈશ્વર ઓલપાડ તાલુકામાં નહીં સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં મન મૂકીને વરસો અને અનાજના ભંડારો ભરાય એ માટે મન મૂકી મેઘરાજા વરસો એવી પ્રાર્થના કરી રહ્યા છે મારું નામ સંજયભાઈ સાંઢીલાલ ચાવલા છે ને અમે જે આ પ્રોગ્રામ જે રાખ્યો છે મેઘરાજા જે રિસાઈ ગયા છે ભજનનું આયોજન કર્યું છે ને મેઘરાજા જે રિસાઈ ગયા છે એને મનાવવા માટે પ્રોગ્રામ કર્યો છે અને અમારા તાલુકામાં જ વરસાદ નથી બધે વરસાદ ખૂબ વરસાદ છે અને આ જો વરસાદ નહીં પડે તમને બહુ નુકસાન થાય એવું છે એના માટે અમે આ સપ્તાહ માની છે મારું નામ વિજયભાઈ રમેશભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા છું વિજયભાઈ જે રીતનું આજે આયોજન કરવામાં આવ્યું છે તા માટે તમે ભેગા થયા વરસાદના આગમન વરસાદ કુદરતના એવું પ્રકોપ છે કે બધા દક્ષિણ ગુજરાતમાં ઘણો વરસાદ પડતા કે નવસારી જો તમે વલસાડ જો ગામે ગામ ત્યાં ખેતરાઈ ભરાઈ ગયા છે નદીમાં રેલ આવી છે બરાબર ઓલપાડ તાલુકો છોડીને અમારે ત્યાં વરસાદ નથી અમારે ડાંગરનું ધરું નાખ્યું છે તેમાં પણ અમારે પાણીના ફાંફા પડે છે કારણ વરસાદ અમારે પુષ્કળ જોર છે વરસાદની કેટલી શ્રદ્ધા છે ભગવાનને ભગવાન પર અમારી પૂરી શ્રદ્ધા છે 100% શ્રદ્ધા છે અમે ભજનનું આયોજન કર્યું છે 24 કલાક ભજન કીર્તન કરવા છે બરાબર છે અમારે જ્યારે પૂરું થયે 6 વાગ્યા સુધી અમે 7:15 વાગે ભજન કીર્તન કરવાના છે ત્યાં લગી માતાજીને અમારી પર કૃપા છે કે 100% વરસાદ આવશે